ખોખાના વાળકડ ગામે આવેલ માધ્યમિક શાળામાં ફી વધારે લેવાતી હોવાની રાવ કરવા વાલીઓ ડીઓ કચેરીએ પહોંચ્યા હતા. ખોખાના વાળકડ ગામે આવેલ વાળકડ માધ્યમિક શાળામાં હાઈસ્કૂલ વિભાગમાં ફી વધારે લેવાતી હોવાની રજૂઆત કરવા બહુમાળી ભવન ખાતે આવેલ શાસનાધિકારીની કચેરીએ વાલીઓ પહોંચ્યા હતા, પરંતુ શાસનાધિકારીને મળી ન શકતા વાલીઓએ મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. એટલે આનું કોઈ ડીઓ સાહેબ પણ આનું નિરાકરણ 6 મહિના થી લાવતા નથી, અને અવારનવાર હું પેપરમાં રજૂઆત કરી ચુક્યો છું, છતાં મારી કોઈ ફરિયાદ સાંભળવામાં આવતી નથી. અને અત્યારે હાલમાં ડીઓ સાહેબને મળવા માટે આવેલા ડીઓ સાહેબ નથી, બરાબર. અમને કીધેલું ફોર્મ ભરવા હું હશે જ તે પણ નથી. અને એટલી બધી ગેરરીતિ થાય છે કે દીકરીઓની ફી ખરેખર સરકારના નિયમ મુજબ છે જ નહીં 3 વર્ષથી, પણ છતાં વાળકોડ હાઈસ્કૂલની અંદર લેવામાં આવે છે. 100% ગ્રાન્ટેડ સ્કૂલ છે, બરાબર. છતાં દીકરાની ફી 4000 રૂપિયા 1 થી 10 ધોરણ સુધીની, અને 11-12 ના 7000 રૂપિયા લેવામાં આવે છે. ખરેખર ફી 1140 રૂપિયા સુધીની જ છે. તો આમાં અમને કાંઈ મદદરૂપ થાય એવું વિનું છું. અમારે ત્યાં માધ્યમિક શાળા વાળુકડ ચાલે છે, ગ્રાન્ટ સ્કૂલ છે, કેળવણી મંડળ ગ્રાન્ટ સ્કૂલ. એમાં દીકરીઓની ફી પણ લેવામાં આવે છે. દીકરાની તો આવે જ છે, પણ દીકરીઓ જે આવે છે, નિયમ સરકારના નિયમ મુજબ દીકરીઓને ફી ખરેખર નથી લેવાતી, પણ તોય લે છે. મારી દીકરીએ 12મું પૂરું પૂરું ગયા વર્ષે તો એની 7000 ફી લીધી હતી. તો દીકરીને કંઈક 600 રૂપિયા પાછા આવ્યા, રિટર્નમાં આવ્યા હતા, પણ એવું કીધું હતું કે સરકારે ફી માફ કરી એમ. પણ જે આગલા જે 7000 ભર્યા હતા એમાં 600 બાદ કરીને બીજા અમને પાછા આપ્યા નથી. અને અત્યારે અમે તી પહેલાં 2-3 અરજી કરી, એટલે 6 મહિનાથી લડત કરીએ છીએ, પણ એનો કોઈ જવાબી નથી આવતો. અને અત્યારે અમે એ માટે આવ્યા છે કે અગાઉ અમે રૂબરૂ નિવેદનની તારીખ આપેલી હતી. કેટલી તારીખ આપી હતી? 3-7 નિવેદનની તારીખ આપી હતી. પછી એ લોકોએ ફોન કરીને અમને ના પાડી કે ભાઈ અમારે કોઈ પણ કારણોસર બંધ રહ્યું છે, આગલી તારીખ અમને આપશું તમને, પણ એવું કાંઈ હજી તારીખ આપી નથી. એટલે એ તારીખ માટે આવ્યા હતા સાહેબ પાસે, પણ સાહેબ આજે હાજર નથી. સાહેબનો સોમવાર અને ગુરુવારનો ટાઈમ હોય છે, પણ ગુરુવારે પણ સાહેબ છે નહીં. તમે ક્યાં આવ્યા હતા અત્યારે રજૂઆત કરવા? અમે બહુમાળી ભવનમાં ડીઓ ઓફિસે.